સુરતના ઉધના વિસ્તારમાં લોકડાઉન દરમિયાન ડિટેઇન કરાયેલા વાહનો ગાડીના માલિકને સોંપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ભારતમાં કોરોના વાયરસને લઈને 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. લોકડાઉનમાં સુરત પોલીસે 10,308 વાહનો ડિટેઇન કર્યા છે. પહેલા ડિટેઇન કરેલા વાહનો આરટીઓમાંથી છોડાવવાના હતા, પરંતુ હવે ડિટેઇન કરેલા વાહનોને છોડવાની સત્તા પોલીસને આપી દેવામાં આવી છે. આજથી પોલીસ ડિટેઇન કરેલા વાહનો પોલીસ છોડી રહી છે અને આ કામગીરી સાંજે 5 વાગ્યા સુધી કરવામાં આવશે, જેના માટે ગાડીના ડોક્યુમેન્ટ સાથે ગાડીના માલિકે પોલીસની સામે હાજર રહેવું પડશે. સાથે વાહન ચાલકોએ જે જે નિયમોનો ભંગ કર્યો હોય તે પ્રમાણેની કલમો હેઠળનો દંડ ભરી ગાડી છોડાવી શકશે અને પોલીસે આ કાર્યની શરૂઆત સોશિયલ ડિસ્ટન્સિંગનો નિયમનો ભંગ ન થાય તેની તકેદારી રાખી અમુક અંતરે લાઈન દોરી લોકોને ઉભા રાખ્યા છે. ZSA KCP ટ્રાફિક રીજન 1 આજરોજ 22 તારીખથી લોકડાઉન થી અત્યાર સુધી ડિટેન થયેલા વાહનોને વાહન માલિકની ચકાસણી કરી ટોકડીએ ચોકી ખાતે એમને વાહન માલિકોને દંડ લઈને નિયમ અનુસાર પરત કરવામાં આવે છે. આ કામગીરીમાં જે માલિકો વાહન છોડાવા આવે તેઓને કોરોનાનું સંક્રમણ ન લાગે, તેમજ મારા તાબાના કર્મચારીને પણ સંક્રમણ ન લાગે એના માટે માન્ય વડાપ્રધાનશ્રી આપેલ સોશિયલ ડિસ્ટન્સની સૂચનાનું ચુસ્તપણે પાલન થાય છે અને આ 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી આ વાહન છોડવાની કામગીરી કરવામાં આવશે. જી સાહેબ, આ જે વાહન છોડવામાં આવ્યા એનો દંડ કેટલો વસૂલવામાં આવશે? એક કલમ MVA 177-196 મુજબ દરેક ગુનાના ભંગ બદલ અલગ અલગ જોગવાઈ છે, એ જોગવાઈ અનુસાર દંડ ભરવામાં આવે છે, લેવામાં આવે છે. શું નામ? મારું નામ ગણેશ શાંતિલાલ રાણા. જી આપ કયા વિસ્તારમાં આવ્યા છો, સેના માટે આવ્યા છો? વોર્ડ નંબર 18 આંજના, એમાં હું ભાજપના કાર્યકર્તા તરીકે કામ કરું છું. જે ગરીબ લોકોને ખાવાનું પહોંચાડતો હતો એ એરિયામાં મારા બધાને ખાવાનું પહોંચાડીને હું ઘરે રિટર્ન થતો હતો. સાહેબે મને પકડો. કયા સાહેબે પકડો? અહીંયા PA સાહેબે પકડો મને, ભાટીના 4 રસ્તા પર. મેં કીધું કે ગરીબ લોકોને ખાવાનું પહોંચાડીને હું અત્યારે મારા ઘરે જાઉં છું. સાહેબ મને જવા દો કે લાઇસન્સ લાવો, આ લાવ, તે લાવો. અત્યારે એ સમય પણ મેં પર્સ ઘરે ભૂલી ગયેલો ઉટાવરમાં, તમારી પાસે હતું નહીં. સાહેબ હું હમણાં ફ્રેન્ડ પાસે મંગાવું છું, તો હવે મારું કશું માઇનો ને આરટીઓનો મેમો ફાડીને આપી દીધો. હવે હું કામ ધંધા નથી જતો, તો હું ભાજપના કાર્યાલય પર ગરીબ લોકોને ખાવાનું પહોંચાડું છું, તો મને સાહેબ આટલું નહીં કરી શકે મારા માટે. તમને નીતિન ભજિયાવાળાએ કંઈ આઈકાર્ડ વગેરે કંઈ બનાવીને આપેલું હતું? ના, અમને કંઈ કશું નથી બનાવ્યું. તે કલેક્ટરમાં આપેલું હતું, સહી સિક્કા કરીને આવ્યું નથી, હજુ મંજૂર નથી થયું. જી સાહેબ, આપનું નામ? નિલેશભાઈ. જી આપ કયા વિસ્તારમાં આવ્યા છો અને સેના માટે આવ્યા છો? મેં મારા પર્વત પાટિયા વિસ્તારમાં રહું છું, પણ એ ગાડી છોરાવાલો છે ઉધના નેર પર્વતનગર, ગાડી જમા થઈ ગઈ એટલે. અચ્છા, જે ગાડી છોડાવવા આવ્યા છો ત્યાં સોશિયલ ડિસ્ટન્સનું કેટલું મહત્વનું પાલન કરવામાં આવી રહ્યું છે? સોશિયલ ડિસ્ટન્સ કેટલા દૂર સુધી ઊભા રાખે છે? કેટલા ફૂટ કેટલા, કમસે કમ 5-1 ફૂટ દૂર ઊભા રાખેલા છે. તમારી ગાડી કેમ જમા કરવામાં આવી હતી? ઘરે હું બીમાર હતો અને પોરો ગયેલો હતો દવા લેવા, પોરા પાસે લાઇસન્સ એટલું જમા કરી લાગેલો. જી આપનું નામ? અશરફ અલી. જી આપ કયા વિસ્તારમાં આવ્યા છો, સેના માટે આવ્યા છો? મેં જરૂરી કામ માટે જતો હતો, શાકભાજી લેવા માટે, ઘરમાં ખાવાની તકલીફ પડેલી, તો પોલીસવાળા લોકોએ ગાડી પકડી લીધી, ડાયરેક્ટ જમા કરી લીધું. ને કહે કે પછી અહીંયા 1.5 કલાકથી લાઇનમાં લાગેલા છે, સવાર 8:30 વાગ્યામાં ગાડી પકડી લીધી. એટલે ગાડી આજે જ પકડી? આજે જ પકડી છે, 8:30 વાગે ભાટેના પુલના ઉપર. મોદી સાહેબે પેલે નોટમાં લાઇનમાં લગાવી દીધું, હવે આમાં લાઇનમાં લગાવી દીધું કે આવું થશે હિન્દુસ્તાનમાં.